શ્રીજી ફૂડ, હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ, જે છે સેન્ડવીચ ઢોકળા. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા ખીરું બનાવીને તૈયાર કરવાનું છે. તો અહીંયા તમે કપ કે વાટકીનું માપ લઈ શકો છો. તો અહીંયા 2 વાટકી ચોખા લીધા છે. તમે કોઈ પણ ઝીણા ચોખા ઉપયોગમાં લઈ શકો છો. અહીંયા મેં કમોદના ચોખા ઉપયોગમાં લીધા છે, અને ચોખાના બદલે કણકી ઉપયોગમાં લેવી હોય તો પણ લઈ શકાય. જેટલા ચોખા લઈએ એનાથી અડધી દાળ લેવાની છે. તો 1 વાટકી અડદની દાળ લેવાની. હવે દાળ અને ચોખાને 1 વાટકામાં કે તપેલીમાં લઈ લેવાના. આને 2 વાર પાણીથી સરસ રીતે ધોઈ લેવાના. દાળ અને ચોખાને ધોઈ લઈએ પછી આમાં પાણી ઉમેરીને આને 5-6 કલાક માટે કે આખી રાત માટે પલાળીને રાખવાના. મેં આ દાળ ચોખાને 5-6 કલાક માટે પલાળીને રાખ્યા છે. તો હવે આ દાળ અને ચોખા એકદમ સરસ રીતે પલળી ગયા છે. તો દાળ ચોખાનું વધારાનું પાણી નિતારી લેવાનું. તો જે મીડિયમ સાઇઝનો મિક્સર જાર હોય જેમાં આપણે દાળ ચોખા વાટતા હઈએ એ જ ઉપયોગમાં લેવાનું છે. તો આમાંથી 1/2 દાળ ચોખા પહેલાં આમાં લઈ લઉં છું. આમાં જ આપણે 1 લીલું મરચું ઉમેરી દઈશું. હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈને આમાંથી સ્મૂથ ખીરું બનાવીને તૈયાર કરી લેવાનું છે. પાણી જરૂર પડે એ પ્રમાણે ઉમેરવાનું. તો આ રીતે એકદમ સરસ સ્મૂથ આનું ખીરું વાટીને તૈયાર કરવાનું છે. અને આટલું ખીરું વાટવામાં મેં લગભગ 100-125 ml જેટલું પાણી ઉપયોગમાં લીધું છે. આ જ રીતે જે બાકીના દાળ ચોખા વધ્યા છે એને પણ આપણે પાણી ઉમેરતા જઈને વાટી લેવાના. તો જે ખીરું બનાવ્યું છે એને કોઈ મોટા વાટકામાં કે તપેલીમાં લઈ લેવાનું. તો જે બાકીના દાળ ચોખા વધ્યા હતા એને પણ મેં વાટી લીધા છે. અને બીજી વારમાં આમાં લીલું મરચું નથી ઉમેર્યું કે આપણે ખીરું બનાવી દઈએ પછી એને હાથથી સરસ રીતે ફેંટવાનું છે. આ રીતે કરવાથી આમાં આથો સરસ આવશે, સાથે જ આથો આવવામાં સમય પણ ઓછો લાગશે. તો આ રીતે એને કન્ટિન્યુ લગભગ 2-3 મિનિટ માટે ફેંટવાનું છે. આ રીતે એને મિક્સ કરી દઈએ. પછી આના ઉપર ઢાંકણ કે થાળી ઢાંકીને અને કોઈ ગરમ જગ્યાએ કે બહાર તાપ હોય તો તાપમાં મૂકી દેવાનું. 7-8 કલાક પછી એને ચેક કરી લઈશું. તો આ ખીરામાં આથો આવી જશે એટલે આ રીતે આ હલકું થઈ જશે, સાથે જ આ ફૂલેલું પણ લાગે. હવે આને સરસ રીતે હલાવી દેવાનું. હવે આ બધા ખીરામાં સોડા નથી ઉમેરવાનો, તો આપણે આમાંથી થોડું ખીરું 1 વાટકામાં લઈ લઈશું. આ ખીરાને આપણે 3 ભાગમાં વહેંચી દઈશું. તો આમાં 2 ભાગમાં ખીરું વધારે રાખવાનું, જેનો સફેદ પાર્ટ હોય એના માટે ખીરું વધારે રાખવાનું, અને નાના વાટકામાં આપણે ગ્રીન ખીરું બનાવીશું તો એ ખીરું ઓછું રાખવાનું છે. તો ખીરાને આપણે ચમચાથી ડિવાઈડ કરીશું એટલે એક સરખું ખીરું બધા લેયરમાં આવે. તો સફેદ ઢોકળા માટે 4 ચમચા ખીરું રાખવાનું, અને જે લીલું લેયર છે એના માટે 2 ચમચા ખીરું રાખવાનું. સફેદ ઢોકળાનું જે લેયર હોય એના કરતાં લીલું લેયર પાતળું હોય. તો આ રીતે આ ખીરાને 3 ભાગમાં વહેંચી દીધું છે. હવે સૌથી પહેલાં આપણે વ્હાઈટ લેયર તૈયાર કરવાનું છે. તો 1 વાટકાવાળું ખીરું અત્યારે ઉપયોગમાં લઈશું. ખીરામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને આને મિક્સ કરી લેવાનું. ઢોકળાના ખીરામાં 1/2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. તેલને આમાં મિક્સ કરી લઈએ. જે આથો આવેલું ખીરું છે એ જ ઉપયોગમાં લીધું છે, આમાં બિલકુલ પણ પાણી નથી ઉમેરવાનું. આ રીતની આની થિકનેસ હોવી જોઈએ. હવે જે સેન્ડવીચ ઢોકળા હોય એમાં વધારે પડતી જાળી ના હોય તો 1 નાની ચમચી જેટલું પાણી લેવાનું અને એમાં 3 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો. એને પાણીની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનો. હવે આ સોડાવાળું પાણી આમાં ઉમેરી દેવાનું છે અને આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. તમારી પાસે ખાવાનો સોડા ના હોય તો તમે ચપટી જેટલો ઈનો પણ ઉમેરી શકો છો. તો ફાઇનલી આ રીતની આની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હવે આવું કોઈ ઊભું મોલ્ડ લેવાનું જેની હાઈટ વધારે હોય, એમાં થોડું તેલ લગાવી દેવાનું. જે ખીરું આપણે તૈયાર કર્યું છે એને મોલ્ડમાં લઈ લઈશું. હવે આ લેયરને બાફવા માટે મૂકવાનું છે. તો ઢોકળાને બાફવા માટે મેં કઢાઈમાં પહેલાં જ પાણી ગરમ થવા માટે મૂકી દીધું હતું. પાણી ઉકળવાનું શરૂ થઈ જાય એટલે આ રીતની કાણાવાળી જાળી મૂકવાની, અને પછી જે મોલ્ડ તૈયાર કર્યું છે એ આમાં મૂકી દઈશું. અને ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર 5 મિનિટ માટે કૂક કરવાનું છે. ઢોકળાનું જે 1 લેયર આપણે બાફવા માટે મૂક્યું છે એને લગભગ બફાતા 2-3 મિનિટ થાય એ પછી આપણે બીજું લેયર તૈયાર કરી દેવાનું. તો હવે લીલું લેયર તૈયાર કરવા માટે નાના વાટકામાં જે ખીરું કાઢ્યું છે એમાં 2 ચમચી લીલી ચટણી ઉમેરીશું, આની સાથે થોડો ગ્રીન ફૂડ કલર ઉમેરીશું જેનાથી આનો દેખાવ એકદમ બહાર જેવો આવશે. કલર તમારે ના ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો.
1/4 ટીસ્પૂન જેટલું કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. પહેલા આને મિક્સ કરી લઈએ. આપણે ફરસાણની દુકાનેથી જે સેન્ડવિચ ઢોકળા લાવીએ એમાં પણ ગ્રીન ફૂડ કલરનો ઉપયોગ કરેલો હોય છે. આ રીતે ચટણી અને કલર મિક્સ થઈ જાય એ પછી એકદમ થોડો ખાવાનો સોડા લેવાનો. ખીરાની ક્વોન્ટિટી ઓછી છે એટલે અહીંયા સોડા પણ એક ચપટી જેટલો જ લેવાનો અને એમાં થોડું પાણી ઉમેરીને આને મિક્સ કરી દેવાનું. હવે આ પાણીને આની સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો હવે આ ગ્રીન લેયર માટેનું ખીરું પણ તૈયાર છે. જે પહેલું લેયર આપણે બાફવા માટે મૂક્યું છે એને ચેક કરી લઈએ. 5 મિનિટ પછી તમે જોશો તો આનું ઉપરનું લેયર થોડું ડ્રાય થઈ ગયું હશે. આ જ સમયે જે લીલું લેયર આપણે આના ઉપર કરવાનું છે એ ખીરું ઉમેરી દેવાનું. ફરીથી ઢાંકણ ઢાંકી દેવાનું અને આને પણ 5 મિનિટ માટે સ્ટીમ થવા દેવાનું છે. હવે આપણે છેલ્લું લેયર તૈયાર કરવાનું છે. તો બાકીનું જે ખીરું વધ્યું છે એમાં મીઠું ઉમેરી દઈશું. 1/2 ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું. બંનેને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આ મિક્સ થઈ જાય એટલે આપણે 3 ચપટી જેટલો સોડા લેવાનો છે અને આમાં થોડું પાણી ઉમેરીને મિક્સ કરી દેવાનું. આને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે લીલા લેયરને આપણે ચેક કરી લઈએ. તો આનું પણ ઉપરનું લેયર થોડું ડ્રાય થઈ ગયું છે. હવે આ જ સમયે આના ઉપર 3જું લેયર ઉમેરી દેવાનું. હવે ઢાંકણ ઢાંકીને આને 7-8 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે. સેન્ડવિચ ઢોકળાને આપણે ચેક કરી લઈશું. તો હવે આ ઢોકળા સરસ રીતે બફાઈ ગયા છે. આ ઢોકળાને બફાતા ટોટલ 20 મિનિટનો સમય લાગ્યો છે. આને બહાર કાઢીને લગભગ 15-20 મિનિટ માટે ઠંડા થવા દેવાના છે અને પછી કટ કરવાના, જેથી આના લેયર એકદમ સરસ રીતે સેટ થઈ ગયા હોય. આ ઢોકળાને 1/2 કલાક ઠંડા કરી દીધા છે. હવે આને કટ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા ગુજરાતી ફરસાણની રેસીપી બતાવેલી છે, જેના વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો ત્યાંથી તમને બીજા ફરસાણ જોવા મળી જશે. ઢોકળાને કટ કરી લઈએ. પછી એને એક મોટા વાસણમાં લઈ લઈશું. હવે ઢોકળાનો વઘાર કરવા માટે એક ફ્રાયપેનમાં કે કઢાઈમાં 4 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં 2 ચમચી રાઈ ઉમેરવાની. હવે આમાં 3-4 લાંબા સમારેલા મરચાં ઉમેરવાના, થોડા તલ અને ગેસ બંધ કરીને મીઠો લીંબુ ઉમેરી દેવાનો. હવે તૈયાર કરેલો વઘાર આપણે ઢોકળાની ઉપર ઉમેરી દઈશું. સમારેલી કોથમીર ઉમેરી દેવાની અને ઢોકળાને ચમચાના બદલે આ જ રીતે હલાવીને મિક્સ કરી લેવાના છે. આ ઢોકળા એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી બને છે. સાથે જ આના જે લેયર છે એ પણ એકદમ પરફેક્ટ બને છે. બનાવેલા ઢોકળાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.